विद्यार्थी मित्रों धोरण 6 विषय अंग्रेजी एनसीईआरटी सिलेबस में हूँ सेजल अंबले आप सबनु हार्दिक स्वागत करू छू। विद्यार्थी मित्रों धोरण 6 सेम 1 इंग्लिश में आज आप पीडीएफ जोवानी छे तो जोईए आज नो वीडियो जेमा यूनिट 1 वेर वेर यू। विद्यार्थी मित्रों यूनिट 1 तेनु नाम शुं छे वेर वेर यू तेनी एक्टिविटी 1 एक्टिविटी 1 में आपणे आगळना वीडियो में स्टडी करी चूक्या छे रीड ध पोएम एंड आंसर ध क्वेश्चन। आपणे पोएम समझी हती रोल अवर वाळी अने तेना उपरथी तमारे अहींया प्रश्नोना आंसर आपवाना छे आंसर ध क्वेश्चन। अहीं तमने एमसीक्यूएस पण आपवामां आवे छे। क्वेश्चन 2 राइट राइम्स वर्ड फ्रॉम द पोएम फॉर द गिवन वर्ड्स। नीचे आपेला शब्दोना राइमिंग वर्ड्स काव्यमांथी शोधीने लखो। विद्यार्थी मित्रों सरखा प्रासवाळा शब्द होय ते शोधीने लखवाना छे। रेड बेड राइट नाइट अलीव फीव बेल फेल टोल ऑल सैंड एंड ब्राउन डाउन ट्रीट थ्री फूड गुड मोर फॉर। ત્યાર પછી છે પાસ્ટ ફોર્મ ઓફ વર્બ્સ ભૂતકાળના રૂપો અહીં આપણને આપવામાં આવેલા છે તે આપણે રીડ કરવાના છે। ગોનું શું થઈ જશે વેન્ટ ગો એટલે જવું થાય વેન્ટ એટલે પણ શું થાય જવું સી એટલે જો સીનું થઈ જશે શો। તો વિદ્યાર્થી મિત્રો અહીં તમને ભૂતકાળના જે રૂપો આપવામાં આવેલા છે તે તમારે રીડ કરવાના છે અને યાદ રાખવાના છે। વર્કનું થઈ જાય વર્કડ કામ કામ કરવું જમ્પનું જમ્પડ રનનું રેન થિંકનું થ્રોટ સ્ટોપનું સ્ટોપડ લીવનું લેફ્ટ। તો વિદ્યાર્થી મિત્રો અહીં તમને ભૂતકાળના જે રૂપ આપવામાં આવેલા છે તેને તમે રીડ કરજો। ત્યાર પછી ક્વેશ્ચન 3 પુટ પાસ્ટ ફ્રોમ ધ વર્બ્સ ઇન ધ પ્લેસ અંડરલાઇન વર્ડ્સ દર્શાવેલા શબ્દોના ભૂતકાળના રૂપ લખો। અહીં ઈટ ઈટનું ભૂતકાળનું રૂપ શું થઈ જશે એટ। એવી રીતે જો ઉપરના તમે ભૂતકાળના રૂપ યાદ કરેલા હશે તો તમને અહીં આવડશે। વર્કનું વર્કડ રાઇટનું વ્રોટ રીડનું રીડ સ્લીપનું સ્લેપ્ટ વોકનું વોકડ। ત્યાર પછી અહીં મેચ કરવાનું છે એ વિથ બી। ક્વેશ્ચન 5 ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ સિમ્પલ પાસ્ટ એન્ડ ફ્રોમ ઓફ વર્બ્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ। બ્રેકેટ્સમાં તમારે ભૂતકાળના રૂપની ખાલી જગ્યા પૂરવાની છે। રાઇટ હોય તો એનું શું થઈ જાય બ્રોટ કટનું કટ ટીચનું ટચ ટંગ। ત્યાર પછી એક્ટિવિટી 2 પ્રીપોઝિશન આર યુઝ ટુ શો પ્લેસ એન્ડ ઓર પોઝિશન્સ ઓફ એની પર્સન એનિમલ્સ ઓર થિંગ્સ। કોઈ પણ વ્યક્તિ પ્રાણી કે વસ્તુની જગ્યા કે સ્થિતિ બતાવવા માટે પ્રીપોઝિશનનો ઉપયોગ થાય છે। ઓન એટલે ઉપર ઇન એટલે અંદર બિહેન્ડ એટલે પાછળ અંડર એટલે ની અંદર ધ બુક ઇઝ ઓન ધ ટેબલ ધ ડક ઇઝ ઇન ધ પોન્ડ ધ બોટલ ઇઝ અંડર ધ ચેર અને ધ સન ઇઝ બિહેન્ડ ધ કોક ક્લાઉડ। તો વિદ્યાર્થી મિત્રો ઓનનો મતલબ શું થાય ઓન એટલે ઉપર ઇન એટલે અંદર કોઈ વસ્તુ એની અંદર હોય ડક ઇન ધ પોન્ડ તળાવની અંદર ડક છે બતક છે અંડર એટલે શું થાય એનો સબ એનો મતલબ નીચે ટેબલની નીચે ચેર ખુરશીની નીચે બોટલ છે બિહેન્ડ બિહેન્ડ એટલે પાછળ કે સન ઇઝ બિહેન્ડ ધ ક્લાઉડ વાદળની પાછળ શું છે સૂર્ય છે। ત્યાર પછી ક્વેશ્ચન 6 ફિલ ઇન ધ બ્લેન્ક્સ ચૂઝિંગ કરેક્ટ પ્રીપોઝિશન્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ। કૌંસમાંથી સાચા પ્રીપોઝિશન પસંદ કરીને ખાલી જગ્યા પૂરવાની છે। ધ રિવર ફ્લો ધ બ્રિજ રિવર ફ્લો ક્યાંથી થાય છે બ્રિજની અંડર નીચેથી થાય છે
I put my bag, ખાલી જગ્યા the table, on the table. એવી જ રીતે 10 જેટલી ફિલ ઇન ધ બ્લેન્ક્સ છે જે તમારે કમ્પ્લીટ કરવાની છે પીડીએફમાંથી જોઈને. ત્યાર પછી છે ક્વેશ્ચન 7, ઓબ્ઝર્વ ધ પિક્ચર્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. ચિત્ર જુઓ અને આપેલા પ્રશ્નના જવાબ લખવાના છે જે આપણે બુકમાંથી આપણે સ્ટડી કરી ગયા, જેમાં તમને 10 જેટલા ક્વેશ્ચન આપવામાં આવેલા છે. ત્યાર પછી એક્ટિવિટી 3, રીડ એન્ડ અન્ડરસ્ટેન્ડ ધ ડાયલોગ્સ ગીવન ધ બ્લો વિથ ધ હેલ્પ ઓફ યોર ટીચર. તમારા શિક્ષકની મદદથી સંવાદ વાંચવાના છે અને સમજવાના છે. વિદ્યાર્થી મિત્રો, આવા સંવાદ આપણે બુકમાં રીડ કરી ગયા છીએ, તે વિડીયોમાં તમે ભણી ગયા છો. તે જ સંવાદ છે, તે ડાયલોગ છે જેને ફરીથી તમે અહીં આપણે વાંચી શકો છો. લેટ્સ લર્ન. વી આસ્ક ક્વેશ્ચન વિથ વેર. When we went to know about the place for particular things, જ્યારે કોઈ ચોક્કસ વસ્તુની જગ્યા જાણવાની હોય ત્યારે આપણે શેના વડે પ્રશ્ન પૂછીએ છીએ? તો વેર વડે. પ્રેઝન્ટ ટેન્સ એટલે કે વર્તમાનકાળ. વર્તમાનકાળમાં આપણે બોલશું વેર ઇઝ માય બુક. મારી બુક ક્યાં છે? ઇટ ઇઝ ઓન ધ ટેબલ, ટેબલ પર છે. પાસ્ટ ટેન્સ, ભૂતકાળમાં આપણે શું પૂછશું? વેર વોઝ માય સ્કેલ, મારી સ્કેલ ક્યાં હતી? વિદ્યાર્થી મિત્રો, ભૂતકાળ છે કેવી રીતે ખબર પડે? તો અહીં આપણને વોઝનું, અહીં આપણને વોઝનું રૂપ આપવામાં આવેલું છે. ટુ બીનું રૂપ શું છે? વોઝ છે. ઇટ વોઝ ઇન ધ બેગ, તે બેગની અંદર હતી. ત્યાર પછી ક્વેશ્ચન એ, ઇટ આન્સર ધ ક્વેશ્ચન વિથ હેલ્પ હેલ્પ ઓફ વર્ડ્સ ગીવન ઇન ધ બ્રેકેટ્સ. બ્રેકેટ્સમાંથી વર્ડ યુઝ કરીને લખવાનું. વેર ઇઝ ધ બુક, બુક ક્યાં છે? ધ બુક ઇઝ ઇન ધ બેગ. અહીં વોઝ વડે સવાલ પૂછવામાં આવે તો અહીં પણ વેર વોઝ યોર બ્રધર, બ્રધર ઇન ધ ગાર્ડન, તો માય બ્રધર વોઝ ઇન ધ ગાર્ડન. તેવી રીતે 10 જેટલા ક્વેશ્ચન આપવામાં આવેલા છે તે લખવાના છે. ત્યાર પછી 9, મેક ક્વેશ્ચન યુઝિંગ વેર. વેર વડે સવાલ બનાવવાના છે, પ્રશ્નો બનાવવાના છે. રાહુલ ઇઝ ઇન ધ પાર્ક, તો જ્યાં આપણે વેર લગાવશું, વેર એટલે કે કઈ જગ્યા ક્યાં છે એવું બતાવવાનું છે. એટલે કે નીચે આપણને અંડરલાઇન કરવામાં જ આવેલી છે. આન્સર પર આપણે લખશું વેર ઇઝ રાહુલ, રાહુલ ક્યાં છે? ધ ટોલ બોય વોઝ ઇન ધ પ્લેગ્રાઉન્ડ. તો વેર વોઝ ધ ટોલ બોય? મિસ્ટર અરોરા ઇઝ ઇન હિઝ કાર. વેર ઇઝ મિસ્ટર અરોરા? ત્યાર પછી એક્ટિવિટી 4, રીડ ધ ટેબલ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. આપેલો કોઠો વાંચો અને પ્રશ્નોના જવાબ આપો. અહીં વીકલી ડિટેલ્સ ઓફ 6 સ્ટુડન્ટ્સ, જે 6 જેટલા સ્ટુડન્ટ છે તેની આખા અઠવાડિયાની ડિટેલ્સ આપેલી છે. તે ક્યારે એબસન્ટ છે, ક્યારે પ્રેઝન્ટ છે, તે દરેક ડિટેલ્સ અહીં આપણને લખીને આપવામાં આવેલી છે. તો હુ વોઝ ધ એબસન્ટ ટ્યુઝડે, ટ્યુઝડે કોણ એબસન્ટ છે? તો અહીં આપણે જોઈશું પ્રિયા, રીતા અને હસીના, તે અહીં એક જ નામ લખેલું છે. પ્રિયા વોઝ એબસન્ટ ઓન ટ્યુઝડે. વુ વેર એબસન્ટ ઓન ટ્યુઝડે? તો પ્રિયા, રીતા એન્ડ હસીના વોઝ એબસન્ટ ઓન ટ્યુઝડે. હાઉ મેની ચિલ્ડ્રન્સ આર પ્રેઝન્ટ ઇન થર્સડે? થર્સડે કેટલા સ્ટુડન્ટ પ્રેઝન્ટ હતા? તો થ્રી ચિલ્ડ્રન્સ વેર પ્રેઝન્ટ ઓન થર્સડે. વિદ્યાર્થી મિત્રો, ઉપર જે બોક્સ આપેલું છે તેના ઉપરથી આપણે અહીં ક્વેશ્ચનના આન્સર લખવાના છે. ત્યાર પછી એક્ટિવિટી 5, ધ ડિટેલ્સ ઓફ ફ્લો પીપલ્સ ઇન ચંબલ, અરેન્જ ધેમ પ્રોપરલી એન્ડ. વિદ્યાર્થી મિત્રો, આ એક્ટિવિટી પણ આપણે બુકમાં સ્ટડી કરી ગયા છે. અહીં કેટલીક વ્યક્તિઓની વિગત આડાઅવળી છે, તે વિગતને ગોઠવો અને વાક્ય બનાવવાના છે. તો તેની નીચેના વાક્ય પણ એના બનાવેલા છે. ત્યાર પછી એક્ટિવિટી 6, ટોક યોર ફેમિલી મેમ્બર્સ, આસ્ક ક્વેશ્ચન એકોર્ડિંગ ટુ એક્ઝામ્પલ એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક્સ. તમારા પરિવારના સભ્યો સાથે વાતો કરો, ઉદાહરણ પ્રમાણે તેને પ્રશ્ન પૂછો અને કોષ્ટક ભરવાનું છે. જેમ કે તમારા ફાધર છે એ 6:30
મોર્નિંગમાં ક્યાં છે? તો તે ગાર્ડનમાં છે. પછી 9:30 એ ઓફિસમાં, 2 આફ્ટરનૂનમાં કાર્ટિનમાં, 6 PM એ હોમ, અને 7 ઇન ધ ઇવનિંગ લાઇબ્રેરીમાં. એવી જ રીતે મમ્મી, ભાઈ, બહેન, દાદા, દાદી દરેકનું લખવાનું છે. ત્યાર પછી છે એક્ટિવિટી 7. લુક એટ ધ પિક્ચર એન્ડ ગિવન ધ આન્સર. ચિત્ર જોઈને જવાબ આપવાના છે. વેર ઇઝ આશા? આશા ક્યાં છે? તો આશા ઇઝ નિયર મયંક, મયંકની પાસે છે. વેર આર રામ એન્ડ રહીમ? રામ એન્ડ રહીમ આર બિહાઇન્ડ ધ બેન્ચ. રામ અને રહીમ બેન્ચની પાછળ છે. વિદ્યાર્થી મિત્રો, અહીં ચિત્ર આપવામાં આવેલ છે. ચિત્ર જોઈને તમે આના આન્સર લખી શકો છો. વેર ઇઝ નિયર ધ ગેટ? રાહુલ ઇઝ નિયર ધ ગેટ. હુ ઇઝ રનિંગ? આશા ઇઝ રનિંગ. વેર આર કૃણાલ એન્ડ વિશાલ? કૃણાલ એન્ડ વિશાલ આર બિહાઇન્ડ ધ ટી. કે બાદ ત્યાર પછી એક્ટિવિટી 8. ઇટ વોઝ અ કોલ્ડ ડે. ઠંડો દિવસ. વિદ્યાર્થી મિત્રો, અહીં જે સ્ટોરી હતી તે એક્ટિવિટી 8 અહીંયાથી સ્ટાર્ટ થાય છે. પેરેગ્રાફ પરથી પ્રશ્નોના જવાબ લખવાના છે. અહીં તમને પેરેગ્રાફ આપવામાં આવેલો છે અને નીચે પ્રશ્નો સાથે તેના આન્સર પણ આપવામાં આવેલા છે, જે તમે ક્વેશ્ચન આન્સર પણ છે અને MCQS પણ છે. દરેક વસ્તુ તમારે તમારી આઈડિયલમાં લખવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછીના નેક્સ્ટ વિડીયોમાં આગળની PDF જોશું. ત્યાં સુધી થેન્ક યુ, આભાર.